વલસાડના તિથલ બીચ કોરોના સંક્રમણના કારણે બંધ કરી દેવામાં આવતા સહેલાણીઓએ વિના મોડે પરત ફરવું પડ્યું હતું। વલસાડ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કોરોનાના કેસોમાં નોંધપાત્ર વધારો થતા તિથલ બીચ બંધ કરી દેવામાં આવ્યો છે। જો કે જિલ્લા બહારથી આવતા સહેલાણીઓને બીચ પહેલા બનાવવામાં આવેલ ચેકપોસ્ટ પર રોકી દેવાતા તેઓને પરત ફરવાની ફરજ પડી હતી। સરકારશ્રીના ગાઈડલાઇન મુજબ શનિ રવિ અને તહેવારના દિવસોમાં દરિયો બંધ કરવા માટે સૂચના આપેલી છે, તો સંક્રમણ ન થાય એના ભાગરૂપે શનિ રવિ અને રજાના દિવસોમાં આપણે બીચ બંધ રાખેલો છે। રાકેશભાઈ, ખાસ કરીને વાત કરીએ તો મહારાષ્ટ્રમાં હાલ કોરોનાની કેસો વધી રહ્યા છે અને મહારાષ્ટ્રથી વધુ પર્યટકો આવી રહ્યા છે, તો આ સરપંચના પતિ તરીકે આપ તરફથી કોઈ સુવિધા સ્કેનિંગની કોઈ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે? 16 તારીખની અમારી કલેક્ટરશ્રી સાથે જે મિટિંગ હતી એમાં કલેક્ટર સાહેબે પણ સૂચન કરેલું છે કે આવનારા દિવસોમાં પર્યટક સ્થળ જ્યાં પણ હોય ત્યાં આરોગ્યની ટીમ અને પોલીસ ટીમને ત્યાં હાજર રહેવા માટે સૂચના આપેલી છે। એક તિથલ ગામના પ્રતિનિધિ તરીકે આવનારા સહેલાણીઓને મારા તરફથી એક જાહેર અપીલ છે કે આવી જે સૂચનાઓ આપવામાં આવે એનો વધીને અમલ કરવામાં આવે અને સંક્રમણ ન થાય અને આ આપણે કોરોનાના કેસમાં બાદ રહીએ। હાલ જે હોળી અને ધૂળેટીના જે તહેવાર આવી રહેલા છે, તો અમે ગ્રામ પંચાયત દ્વારા સામેથી અપીલ કરી છે કે શનિ રવિ અને સોમ આ તહેવારના દિવસમાં દરિયો બંધ રહે। સાગર સાબલે, સાગરભાઈ આપ કિસ લે યહાં પે? તિથર મેં બીચ દેખને કે લિયે આયે થે, ઘૂમને કે હેતુ। ક્યા બોલા યહાં પે પ્રશાસક ને? આયે થે લેકિન યહાં પે અભી કોરોના કે વજહ સે બંધ હૈ, તો વાપસ જા રહે અભી વાપસ। કહાં સે આયે? નાસિક સે આયે। મહારાષ્ટ્ર મેં ભી અમુક સિટી મેં લોકડાઉન લગા દિયા ગયા હૈ। જી જી, તો ક્યા કહેના ચાહોગે? ઠીક હૈ, યે કોરોના કે વજહ સે જરૂરી હૈ। કિસ કારણ આપકો પોલીસ ને ધોકા દિયા? हम नासिक से आए थे, तो लेकिन यहाँ पे आज संडे है तो भीड़ होती है, तो कोरोना की वजह से उन्होंने शायद से बंद रखा है।